તો નમસ્કાર મારા વાલેડાઓ, સ્વાગત છે આપનું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર. તો તમે અત્યારે જે ડેમોમાં જોયું ને, જે ચોરસ બોક્સ ફરે છે, અહીંયા કલર દેખાય છે ને, બીજે જે વ્હાઈટ છે ને, એવું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે, એ પણ મહેનત વગર. તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, કાઇન માસ્ટર. કાઇન માસ્ટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને, જે આપણે અંદર વિડીયોમાં યુઝ કરીએ ને, લેટેસ્ટ વર્ઝન. એ તમારે જોતું હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈ ફોલો કરીને મેસેજ કરી દેવાનો છે, આપણે તમને ત્યાં આપી દઈશું. અને આની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને તમને તો કંઈ પ્રોબ્લેમ આવતી હોય ડાઉનલોડ કરવામાં, તો જો ટેલિગ્રામમાં તમે સર્ચ કરી અથવા તો નીચે લિંક પરથી જઈ ટેલિગ્રામ ચેનલમાં પણ લઈ શકો છો. તો ચલો જઈએ સ્ક્રીન ઉપર અને આપણે તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ. તો આપણે કાઇન માસ્ટર ઓપન કરી લીધું. હવે તમારે જો અહીંયા ક્રિએટ નાવ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે જો આ રેશિયો છે ને, આ લઈ લેવાનો છે 9.16, પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અહીંયાથી જો બેકગ્રાઉન્ડમાંથી કાળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, આ પ્રમાણે આવી જશે. અહીંયા જો ચોકડી છે ને, અહીંયા ક્લિક કરી દો. જો બેકગ્રાઉન્ડ લીધા પછી હવે તમારે શું કરવાનું છે, જો અહીંયાથી જો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા, અને અહીંયાથી આ લાંબુ કરી લેવાનું છે. તમારે કંઈક લાંબુ કરી લેવાનું છે આ પ્રમાણે. આપણે પછી તમને એડજસ્ટ કરતા શીખવાડીએ. હવે તમારે શું કરવાનું છે, જો અહીંયાથી આવું ઓડિયો છે ને, અહીંયાથી તમારો ઓડિયો લઈ લેવાનું છે. ચલો આપણે ઓડિયો લઈ લઈએ છીએ. જો આ પ્રમાણે આપણે ઓડિયો લઈ લીધો છે. અહીંયા જો તમારે હવે શું કરવાનું છે, જો ચોકડી ઉપર દેખાય ને, અહીંયા ક્લિક કરીને આ પ્રમાણે આવી જશે. જો હવે તમારા જેટલું સોંગ છે ને, એ પ્રમાણે આટલા સુધી રાખવાનું છે, કંઈક આ પ્રમાણે મેચ કરાવી લેવાનું છે. બંને આગળથી એવું તો તમે ઝૂમ કરી લેજો, બંને આગળથી સ્પિંચ કરીને. જો આ પ્રમાણે તમારે સેટ કરી લેવાનું છે, કંઈક આ પ્રમાણે જેટલું સોંગ છે ને ત્યાં સુધી. જો આ પ્રમાણે હવે થઈ ગયું સેટ. હવે તમારે શું, અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. જો અહીંયા સ્ટાર્ટિંગમાં હવે તમારે જો અહીંયા શું કરવાનું છે, જો આ લેયર છે ને, અહીંયા લેયર ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારા ફોટો લઈ લેવાનો છે આ પ્રમાણે. અને આ ફોટાને તમારે આ પ્રમાણે ફૂલ સ્ક્રીન કંઈક કરી લેવાનો છે આ રીતે. હવે તમારા ફોટાની લેન્થ અહીંયાથી આ પ્રમાણે વધારી લેવાની છે. તમારે જો અહીંયાથી આ પ્રમાણે વધારી લેવાની છે. આપણે એરોના સાઈડમાં કરી દી, કારણ કે આનું હાલ કંઈ ઉપયોગ નથી. આપણે બતાવવાનું થાય ને તમને, અહીંયા તમને આપણે એરો લઈ જઈશું, કારણ કે અમુક અમુક જગ્યાએ તમને ખબર ના પડે હોય ત્યાં. જો આ પ્રમાણે હવે તમે કંઈક આ પ્રમાણે ફૂલ સ્ક્રીનમાં કરી લીધું. હવે શું કરવાનું છે, તમારે આ ફોટાને તમારે અહીંયા જો ત્રણ ટપકા આર્યા, જો એરોથી આપણે બતાવી દઈશું તમને. જો અહીંયાથી અહીંયાથી તમારે શું કરવાનું છે, તમારે આને ડુપ્લિકેટ કરી લેવાનું છે. થઈ ગયું ડુપ્લિકેટ. હવે તમારે શું કરવાનું છે, જો અહીંયા આપણે એરો બતાવી દઈશું. જો અહીંયાથી તમારે અહીંયા સ્ક્રોલ કરી નીચે આવવા દેવાનું છે. અને જો તમને એક કલરનો ઓપ્શન મળી જશે, જો અહીંયા કણા કલરનો ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી તમારે બેસિક ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એવું તો વ્હાઇટ કલરનું એક રાખી લેવાનું છે. અહીંયા આપણે બતાવી દીજો આ પ્રમાણે, વ્હાઇટ કલરનું બીજા નંબરનું છે, રાખી લેવાનું છે. અહીંયા તમારે ઓકે કરી લેવાનું છે. જો આ પ્રમાણે કંઈક તમારે બની જશે. જો હવે તમારે શું કરવાનું છે, જો આપણે અહીંયાથી તમને કહી દઈએ છીએ, જો તમારે અહીંયા લેયર ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. આ તમને જો ટેમ્પલેટ મળી જશે આ ડિસ્ક્રિપ્શનમાં, આ રીતે લઈ લેવાનું છે. અને તમારે હવે શું કરવાનું છે, જો આ પ્રમાણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. અને અહીંયા શું કરવાનું છે, અહીં નીચે આવી જવાનું છે આ રીતે. અને અહીંયાથી તમને એક આપણે બતાવી દઈએ છીએ, જો આ રીતે રોટેડ. અને અહીંયાથી તમારે આને ક્લિક કરવાનું છે, એટલે આ પ્રમાણે કંઈક રોટેડ થઈ જશે. જો આ પ્રમાણે રોટેડ થઈ જશે, આ રીતે થઈ ગયું. હવે તમારે શું, એ ટેમ્પલેટ ઉપર ક્લિક કરવાનું છે. અહીં નીચે ક્રોમા કી, આ ક્રોમા કીને જો આ રીતે અહીંયા આપણે તીર બતાવી દઈએ, આની ઉપર બટન આવ્યું ને, બટન ચાલુ કરી દેવાનું છે. એટલે આ પ્રમાણે કંઈક તમારે બની જશે. જો આ પ્રમાણે બની ગયું, આ રીતે બની જાય, તમારે જોઈ લેવાનું છે કમ્પ્લીટ આ પ્રમાણે જેવડું સોંગ છે એવડું. હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે. જો અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા, અને અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. જો આપણે એક્સપોર્ટ કરી લઈએ છીએ 1080ની ક્લેરિટીમાં, જો આપણે આ રીતે 1080ની અહીંયાથી ક્લેરિટી રાખી લઈએ છીએ અને એક્સપોર્ટ કરી લઈએ છીએ, એટલે કે સેવ કરી લઈએ છીએ. જો આપણે સેવ કરી લીધું છે, હવે તમારે શું કરવાનું છે, જો અહીંયા ચોકડી આપી લઈને અહીંયા ક્લિક કરવાનું છે. અને આ તો એની પ્રોજેક્ટમાં જ તમારે આવવાનું છે, જે આ ટેમ્પલેટ રહ્યું ને, આને તમારે આ રીતે ડિલીટ કરી લેવાનું. આ જે બીજાના મને ફોટો વાઇડ કર્યો ને, એ પણ તમારે આ પ્રમાણે ડિલીટ કરી લેવાનો, કંઈક આ પ્રમાણે. હવે જેટલે આ બે લેયરો આ રીતે રહેવા દેવાની છે. હવે તમારે શું કરવાનું છે, જો ફરીથી આ ફોટો રહ્યો ને, આને તમારે અહીંયા આની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી જો ત્રણ ટપ કરે ને, એની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી ડુપ્લિકેટ કરી લેવાનું છે. હવે તમારે થોડુંક સાંભળવાનું છે જો આ રીતે. જો આ ગીતની કડી ચાલુ છે ને, એટલે ઉતી અહીંયા તમારે જે લેયર તમે ઉલ્લેખ કરીને એ, અને હવે તમારે આ કાતર ઉપરથી આટલું કટ કરી લેવાનું છે ને, વધારાનું ડિલીટ કરી લેવાનું છે. હવે ત્યાં ટુકડો વધ્યો ને, અહીંયા તમારે ક્લિક કરીને આ રીતે જો અહીં નીચે આવી જવાનું છે કલરની અંદર. અહીંયા તમારે બેસિકમાં અને આ તમારે આ કલર રાખી લેવાનું છે, અથવા તો આ રહ્યો તમે રાખી લીજો.
તમને જે સારો લાગે તે તમે રાખી લેજો. આપણે 6 નંબરનો રાખી લઈએ છીએ. અને પછી તમારે શું કરવાનું છે, એની ઉપર ટુકડા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, જો ઓવરઓલ એનિમેશન, અને અહીંયાથી તમારે શું કરવાનું છે, જો ફ્લિકર દેખાય આની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ પ્રમાણે કંઈક તમારે બની જશું. આ રીતે બની ગયું. હવે તમારે શું કરવાનું છે, બંને આંગળીથી પહેલાં તો ઝૂમ કરી લો. જો હવે આટલે આવવા દેવાનું છે. અહીંયા લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, અને તમારે શું જો એક્સપર્ટ કર્યું ને તમે, એ તમારે આ પ્રમાણે લઈ લેવાનું છે. આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. અને અહીંયા ખાસ ધ્યાન દેજો, આ ઓડિયો છે ને આનો બંધ કરી લેજો, જે તમે આપણે લીધો ને અત્યારે ટેમ્પલેટ એ ઉપર. હવે તમારે અહીં ક્રોમ આંકી અને આ રીતે ચાલુ કરી લેવાનું છે બટન. જો આ પ્રમાણે કંઈક તમારે આ રીતે બની જશે, તમે જોઈ લો આ પ્રમાણે બની જશે. હવે તમારે શું કરવાનું છે, જો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા છેલ્લે સુધી જોઈ લો, તમે મહેનત થાય એ પ્રમાણે જોઈ લેજો. જો આ પ્રમાણે કમ્પ્લીટ આવી ગયું છે, હવે તમારે શું કરવાનું છે, આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે હવે અહીંયાથી એક્સપોર્ટ કરવાનું છે, પણ એની પહેલાં બોર્ડર લગાવતા શીખવાડી દઈએ. લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર, અને તમને ડિસ્ક્રિપ્શનમાં બોર્ડર મળી જશે. આ પ્રમાણે બોર્ડર લઈ લેવાની, આને ફૂલ સ્ક્રીન, અને અહીંયાથી આ પ્રમાણે છેલ્લે સુધી રાખી લેવાની છે. ચલો આપણે થોડુંક પ્લે કરીને બતાવી દઈએ. જો હવે તમારે અહીંયા ક્લિક કરીને સેવ કરી લેવાનું, એટલે કે એક્સપોર્ટ કરી લેવાનું છે, તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો દોસ્તો તમે જોયું ને છે ને, એકદમ આસાન. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવી હોય સ્ટેટસ બનાવવામાં, અથવા તો તમને બીજી કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય, તો શું કરવાનું છે, ફોલો કરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેવાનો છે. આપણે તેનું સોલ્યુશન તમને જરૂરથી આપી દેશું. અને એડિટિંગના ઘણા બધા તમારે વિડીયો જોવા હોય તો જો સાઈડમાં પ્લેલિસ્ટો બતાવેલ છે, તેની ઉપરથી તમે ઘણા બધા વિડીયો જોઈ શકો છો. અને આપણે કાઇન માસ્ટરની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનો વિડીયો જો કાલે આવી જશે સૌ પહેલો વિડીયો. એની અંદર આપણે બેસિક ઇન્ફોર્મેશન આપીશું કાઇન માસ્ટરની, અને ક્યાંથી ડાઉનલોડ કરવાનું એ કહીશું. તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત.